વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો ખેલ હવે એક રીતે પરાકાષ્ઠાએ પહોંચ્યો, ત્યારે ઉદ્ધવ ઠાકરે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. તાજ હોટેલમાં તેમની આ મુલાકાત લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી, જેમાં સરકાર રચવા અંગેના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. તો બીજી તરફ અજીત પવાર અને આદિત્ય ઠાકરે વચ્ચે પણ બેઠક યોજાઈ છે. મહત્વની વાત છે કે હવે એક રીતે કહી શકાય કે સરકાર બનાવવા માટે કાઉન્ટડાઉન જે શરૂ થઈ ગયું છે, માત્ર 24 કલાકનો સમય શિવસેનાને આપવામાં આવ્યો છે સરકાર રચવા માટે. પરંતુ હાલ આપણે જણાવી દઈએ કે જે સવારથી ઘટનાક્રમ સર્જાયો છે, એક બાદ એક એનસીપી કોંગ્રેસ શિવસેના મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે શિવસેના પ્લસ એનસીપી પ્લસ કોંગ્રેસ મળીને આખરે કઈ રીતે સરકાર અહીં રચે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. મહત્વની વાત છે કે કોને કયા પ્રકારની એક રીતે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને પણ હાલ એક તરફ એનસીપી પત્તા નથી ખોલી રહ્યું, તો બીજી તરફ કોંગ્રેસ પણ પત્તા નથી ખોલી રહ્યું. મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સીએમ બને તેવી શક્યતા ઉપર જોર લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એનસીપી અને કોંગ્રેસ એક રીતે કયા પ્રકારની વાતચીત સામે રાખે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. તાજ હોટેલમાં આપણે જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે મીટિંગ કરવા માટે પહોંચ્યા હતા. અજીત પવાર અને આદિત્ય ઠાકરે વચ્ચે પણ બેઠક યોજાશે. આપણે જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે આ બેઠક મળી એ પહેલા આપણે જણાવી દઈએ કે શરદ પવારે જ્યારે મીડિયાની સમક્ષ વાત કરી હતી, તેઓનું કહેવું હતું કે એનસીપી સરકાર નહીં રચે. એનસીપીને જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તે વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપવામાં આવ્યો છે, જેનું પહેલેથી પાલન કરવા માટે એનસીપી કટિબદ્ધ છે. મહત્વની વાત છે કે હવે જે કરવટ, આ સત્તાની કરવટ મહારાષ્ટ્રમાં જોવા મળી છે. લગભગ હવે કાઉન્ટડાઉન જે 24 કલાકનો સમય આપ્યો હતો તેને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહત્વપૂર્ણ રહેશે કે જે બેઠક અત્યારે બની મળી હતી તેમાં સરકાર રચવા અંગે ચર્ચા તો થઈ, પરંતુ શું કોઈ વાત અહીં ઠોસ રૂપે સામે આવી છે કે કેમ, તે એક મહત્વપૂર્ણ સવાલ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે આ બેઠક થઈ સાંજે. આપણે જણાવી દઈએ કે અજીત પવાર અને આદિત્ય ઠાકરે વચ્ચે પણ બેઠક થશે. જે સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ આખરે કઈ રીતે તેમની માંગ અહીં મૂકે છે તેના ઉપર પણ એક રીતે મદાર રહેલો છે. હાલ તો આપણે જણાવી દઈએ કે જે અંકગણિત છે તે અનુસાર શિવસેના પ્લસ એનસીપી પ્લસ કોંગ્રેસ મળીને બહુમતના આંકડા સુધી પહોંચે છે, અને જો આ પ્રકારની સ્થિતિ બને છે તો એક રીતે ત્રણે ત્રણ અલગ અલગ વિચારધારા ધરાવતી જે પાર્ટી છે તે ગઠબંધન કરીને એક રીતે અહીં સરકાર બનાવી શકે છે. પરંતુ હાલ તો ન તો કોંગ્રેસ તરફથી કોઈ મહત્વપૂર્ણ જાણકારી સામે આપવામાં આવી છે, કોઈ પણ નેતા આ હલચલને લઈને બોલવા તૈયાર નથી. તો બીજી તરફ આપણે જણાવી દઈએ કે એનસીપી તરફથી પણ કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપવામાં આવી રહી. કોઈ પણ નેતા અહીં મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. ખાસ તો કહેવામાં આવ્યું છે કે જે બેઠકો થઈ રહી છે તેમાં કયા પ્રકારની હિસ્સેદારી એનસીપી માંગી શકે છે, કયા પ્રકારની હિસ્સેદારી કોંગ્રેસ માંગી શકે છે, અને શિવસેનાનો આમાં શું રોલ રહેશે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ એક વાત છે. આપણે જણાવી દઈએ કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની તાજ હોટેલમાં લગભગ 45 મિનિટ જેટલી આ બેઠક ચાલી હતી. આ બેઠક બાદ એક રીતે એનસીપી હવે કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. કોંગ્રેસ એક રીતે કઈ રીતે પોતાની માંગ આગળ મૂકે છે, કયા પ્રકારનું વલણ કોંગ્રેસનું રહેશે મહારાષ્ટ્રમાં સત્તા બનાવવા માટે, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હાલ તો આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં પણ એક બાદ એક બેઠકોનો દોર યથાવત છે. આ વચ્ચે એનસીપીએ કહ્યું છે કે શરદ પવાર દિલ્હી નહીં જાય. કોંગ્રેસની સાથે મીટિંગ તેઓ અગાઉ પણ કરી ચૂક્યા છે સોનિયા ગાંધીની સાથે, પરંતુ તે બાદ શરદ પવારે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી તેઓનું કહેવું હતું કે જે મેન્ડેટ એનસીપીને એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યો છે જનાદેશ અનુસાર તેઓ વિપક્ષમાં રહેશે, પરંતુ શું હવે જે સત્તાની કરવટ અહીં જોવા મળી રહી છે તે અનુસાર આ તમામે તમામ અલગ અલગ આઈડિયોલોજી એટલે કે વિચારધારા ધરાવતી જે પાર્ટીઓ છે તે સાથે મળીને અહીં મહારાષ્ટ્રમાં શું સત્તા બનાવે છે, સરકાર રચે છે કે કેમ, તેના ઉપર સવાલ છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના એસોસિએટ એડિટર નીરુ પાસેથી. નીરુ, એક રીતે જે સવારથી ઘટનાક્રમ ચાલી રહ્યો છે, એક બાદ એક બેઠકોનો દોર, અત્યારની જે બેઠક મળી ઉદ્ધવ ઠાકરે અને ખાસ તો શરદ પવારની આ બેઠક બાદ શું કોઈ મોટી જાણકારી સામે આવી છે નીરુ? ચિત્ર, હું આપને જણાવી દઉં, થોડી વખત પહેલા જ એક ઐતિહાસિક બેઠક પૂર્ણ થઈ છે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે. જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોઈએ પણ આવી વિચારધારા પણ નથી, કોઈએ વિચાર પણ નહોતું કર્યું કે આ રીતની એક સિચ્યુએશન મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે. આ એક ઐતિહાસિક બેઠક લગભગ
45 મિનિટ ચાલી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે. શરદ પવારની સાથે અજીત પવાર, સુનિલ તટકરે અને તમામ બીજા એનસીપીના નેતાઓ હાજર હતા, જ્યારે કે ઉદ્ધવ ઠાકરેની સાથે સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા. જો કે આ બેઠક બાદ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમનું કહેવાનું છે કે ખાસ કરીને સરકારનું ગઠન કરવા માટે એનસીપી અત્યારે પોઝિટિવ છે અને તેઓ શિવસેનાને સપોર્ટ કરવા માટે તૈયાર છે સરકારનું ગઠન કરવા માટે. પણ બીજી જે માહિતી અત્યારે આવી રહી છે, ફરી એક વખત એનસીપી પોતાની કોર કમિટીની બેઠક શરૂ કરી દીધી છે. શરદ પવાર, અજીત પવાર તેઓ બાંદ્રામાં આજે બેઠક યોજાઈ હતી ઉદ્ધવ ઠાકરેની સાથે, તે ખત્મ કર્યા બાદ અત્યારે ફરી એક વખત દક્ષિણ મુંબઈમાં વાયપી ચૌહાણ સેન્ટરમાં પહોંચી ગયા છે અને ફરી એક વખત તેમની બેઠક શરૂ થઈ ગઈ. જે રીતની માહિતી આવી રહી છે અત્યારે એનસીપીના શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે એ પણ ચર્ચા થઈ હતી કે જો મુખ્ય પ્રધાન પદ શિવસેના લઈ જાય છે તો બીજા કયા એવો પદ છે, મંત્રી પદ છે જે એનસીપીને દેવામાં આવશે, આના ઉપર પણ ચર્ચા થઈ છે. જો કે આ સાથે જ દિલ્હીમાં જે બેઠક યોજાઈ હતી સોનિયા ગાંધીની સાથે, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હાલ સોનિયા ગાંધીને કન્વિન્સ કરવા માટે કોંગ્રેસના જેટલા પણ સિનિયર લીડર્સ છે મહારાષ્ટ્રના, તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પણ હાલ સોનિયા ગાંધી તૈયાર નથી થઈ રહ્યા શિવસેનાને સપોર્ટ કરવા માટે. પણ આ દરમિયાન હું આપને કહી દઉં કે ભાજપની પણ કોર કમિટીની બેઠક અત્યારે મુંબઈમાં ચાલુ છે અને સુધીર મુનગંટીવારે થોડી વખત પહેલા જ્યારે TV9 સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હાલ ભાજપની ભૂમિકા છે વેટ એન્ડ વોચની. તો આ અત્યારનો પૂરો સિનારિયો છે મુંબઈમાં. નીરુ, ખાસ જો એક એ પણ અપડેટ છે કે કદાચ કોંગ્રેસનો જે ફોર્મ્યુલા છે, 14 મંત્રીઓને મંત્રીપદ આપવામાં આવે અને ત્યારબાદ બે ડેપ્યુટી સીએમ અહીં મૂકવામાં આવે, એ પ્રકારની કોઈ ફોર્મ્યુલા કોંગ્રેસ અહીં આપી રહ્યું છે, તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નીરુ? જે અત્યાર સુધી સૂત્રો તરફથી જે માહિતી આવી રહી છે, મુખ્ય પ્રધાન પદ છે તે શિવસેના રાખવાની છે અને ડેપ્યુટી સીએમના જે બે પદો છે તે એનસીપી પાસે જવાના છે અને કોંગ્રેસને વિધાન પરિષદનું જે છે સ્પીકરનું પદ દેવામાં આવશે. અને બીજા જે ખાસ બે મુખ્ય મંત્રી પદ છે, હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું અને ફાઇનાન્સનું, તે એનસીપીને દેવામાં આવે. જો કે કોંગ્રેસ કેટલી હદે આમાં સહેમત નથી થઈ રહી તેને લઈને અત્યારે સોનિયા ગાંધીની સાથે પણ તમામ કોંગ્રેસના નેતાઓની વાતચીત ચાલુ છે. તો આ તમામ અત્યારે ચર્ચા આની ઉપર ચાલુ છે. ઉદ્ધવ ઠાકરે 4 વાગે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળવાના છે. લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અમુક જે મંત્રી પદોને લઈને ચર્ચા ચાલી રહી છે તેના ઉપર તમામ નેતાઓની સહમતિ બનવાની બાકી છે. આ સૂત્રની માહિતી અત્યારે મળી રહી છે. 4 વાગે ઉદ્ધવ ઠાકરે જવાના છે રાજ્યપાલને મળવા. ત્યારે જોવું રહ્યું કે કયા ચિત્ર સામે આવે છે. ચિત્ર આભાર નીરુ, આપની પાસેથી આગળ પણ આ સમગ્ર મામલે બધું અપડેટ લેતા રહીશું. તો હાલ આપને જણાવી દઈએ કે હજુ પણ એક રીતે નેગોશિએશન જે છે તે તમામ પક્ષ તરફથી ચાલી રહ્યું છે.